મિત્રો, આવી બીજી અનેક યમ્મી અને ટેસ્ટી રેસિપીઝ જોવા માટે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરશો, જેથી કરીને મારી નવી રેસિપીઝના નોટિફિકેશન તમને ઓટોમેટિકલી આવતા રહેશે. હલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોઈ ચેનલ ઉપર મેં જાત જાતની અને નિત નવી રેસિપીઝ તમારા માટે રજૂ કરી છે. હવે આવનારા દિવસોમાં હું તમારા માટે સ્પેશિયલ લંચ બોક્સ રેસીપી રજૂ કરી રહી છું. એમાંની આજે હું એક પહેલી મેયો સેન્ડવિચ રેસીપી બતાવી રહી છું. તો ચાલો આ મેયો સેન્ડવિચ કેવી રીતે બનાવવાની એની રેસીપી આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે સેન્ડવિચ માટેનું ફિલિંગ તૈયાર કરી લઈશું. આ માટે એક બાઉલમાં એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું સમારેલું ટામેટું, એક ઝીણી સમારેલી કાકડી, અને એકથી બે છીણેલું ગાજર નાખીને મિક્સ કરી લઈશું. આ શાકભાજીને આપણે ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, આ સ્ટફિંગમાં તમે બીજા શાકભાજી પણ એડ કરી શકો છો, પનીર પણ નાખી શકો છો. તમે જેટલા વધારે શાકભાજી આમાં નાખશો એટલા જ બાળકો માટે પૌષ્ટિક બને છે. પણ જો તમારા પાસે સમય ના હોય તો ખાલી આ બે ત્રણ શાકભાજી નાખીને પણ સ્ટફિંગ તૈયાર થઈ શકે છે. હવે આ શાકભાજીમાં 3-4 ટીસ્પૂન મેયોનીઝ નાખીને મિક્સ કરી લઈશું. આ રેસીપીમાં મેં ગાર્લિક મેયોનીઝનો ઉપયોગ કર્યો છે. મેયોનીઝમાં પણ ઘણા ખરા ફ્લેવર આવે છે, તમને જે ફ્લેવર ભાવે એનો ઉપયોગ કરી શકો છો. બાળકોને શાકભાજી જરા ઓછા ભાવતા હોય છે, પણ જો તમે આ રીતે મેયોનીઝનો ઉપયોગ કરશો તો શાકભાજીનો ટેસ્ટ સારો આવશે અને બાળકો આનંદથી ખાશે. ચલો ત્યારે સ્ટફિંગ બનાવીને હવે તૈયાર છે. હવે બ્રેડ ઉપર બટર લઈને ઇવનલી સ્પ્રેડ કરીશું. બટર થોડું વધારે પણ તમે લગાવી શકો છો. અહીંયા મેં ઘઉંના બ્રેડનો ઉપયોગ કર્યો છે. બ્રેડની એક સ્લાઈસ ઉપર ટોમેટો સોસ લગાવીને ઇવનલી સ્પ્રેડ કરીશું. જો તમારા બાળકો તીખું પસંદ કરતા હોય તો બ્રેડની બીજી બાજુ પર તમે લીલી ચટણી પણ લગાવી શકો છો. સ્ટફિંગને બ્રેડ ઉપર મૂકીને ઇવનલી સ્પ્રેડ કરીશું. બાળકો માટે શાકભાજી સારા હોવાથી સ્ટફિંગનું થોડું પ્રમાણ વધારે રાખીશું. હવે બ્રેડની બીજી સ્લાઈસને એના ઉપર વ્યવસ્થિત મૂકી દઈશું. હવે એક નાના પેન ઉપર થોડું ઘી સ્પ્રેડ કરીશું. મિત્રો, મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. જો તમારા બાળકોને બટર ભાવતું હોય તો તમે બટર પણ વાપરી શકો છો. તૈયાર કરેલું બ્રેડ એના ઉપર મૂકીને ધીમા ગેસ ઉપર ટોસ્ટ થવા દઈશું. બ્રેડની ઉપરની બાજુ પર થોડું ઘી અપ્લાય કરીશું. બ્રેડ નીચેથી ટોસ્ટ થયા બાદ પલટાવી દઈશું. બ્રેડની બીજી બાજુને પણ સારી રીતે ટોસ્ટ થવા દઈશું. મારા વાલા મિત્રો, મેયો સેન્ડવિચ બનાવવા માટે મેક્ઝિમમ 5-7 મિનિટ જ લાગે છે, તો તમે આ રેસીપી સવારે ટિફિનમાં પણ બનાવી શકો છો. બ્રેડ ટોસ્ટ થઈને તૈયાર છે. હવે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ સેન્ડવિચના 2 પીસ કરીને ટિફિન બોક્સમાં સર્વ કરીશું. તો તમને આ રેસીપી ગમી કે ના ગમી, જો ગમી હોય તો ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવનારા દિવસોમાં હું ઘણી ખરી લંચ બોક્સ રેસીપી રજૂ કરવાની છું. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને એના નોટિફિકેશન ઓટોમેટિકલી આવતા રહેશે.